હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ ગ્રુપ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું નિધિ ગુરુજી આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 6 ધોરણ 1 વિષય કલર, આપણે એમાં પાઠ નંબર 6 છે મજા પડે મજા પડે. આમાં આપણે શિયાળા ઉનાળો ચોમાસું એ ત્રણેય ઋતુઓ વિશેની જાણકારી મેળવેલી છે. અને પછી તેના પછી આપણે શું અભ્યાસ કર્યો હતો, તો કે જુદા જુદા અક્ષર ક ખ ગ જે બધા અક્ષરો છે એને ઓળખતા શીખ્યા આપણે. હવે આજે આપણે શું કરવાનું છે, તમારે બુકમાં પેજ નંબર 89 છે તે જોવાનું છે બધાએ. અને તેમાં પ્રશ્ન નંબર 13 છે, શબ્દની સાથે ચિત્ર અને ચિત્રની સાથે શબ્દને જોડો. એમાં તમને શું આપેલું છે, તો કે આખા પેજ નંબર 89 ઉપર તમને વચ્ચે જુદા જુદા ચિત્ર આપ્યા છે અને તેની બંને બાજુએ તમને શબ્દ આપેલા છે. એ શબ્દનો જે નામ છે, એ આ ચિત્ર આપ્યા છે ને એનું જ નામ છે. બંને બાજુએ એક એક નામ સરખા સરખા છે, તમારે ચિત્ર સાથે જોડી દેવાનું છે. તો અહીંયા જુઓ, પહેલો શબ્દ શું છે, અહીંયા અજગર. શું છે? અજગર. તમારાથી તમને બે અજગરનું ચિત્ર દેખાય છે, તો કે હા, આ અજગરનું ચિત્ર છે. તો આ શબ્દ અજગર છે, તેને અંદર સાથે જોડી દઈએ. હવે આ બાજુએ અજગર ક્યાં લખેલું છે, અહીંયા એની સાથે અજગરને જોડી દઈએ. જોડાઈ ગયું. ચાલો હવે બીજો શબ્દ શું છે, આગગાડી એટલે કે ટ્રેન. ટ્રેન જોઈ છે ને બધાએ, મુસાફરી કરી છે ને ટ્રેનની. તો ચાલો આને આગગાડી સાથે જોડી દેશું. પછી આ બાજુ આગગાડી ક્યાં છે, તો કે અહીંયા ત્યાં જોડી દઈએ. આવું તો બધાને બહુ ગમતું હશે ને જોડતા જોડવા. હવે ઈસ ઈસ કોને કહેવાય, તો કે તમે બધાએ ખાટલો જોયો છે ને, ખાટલો ગામડામાં બધાને જોવા મળતા હોય છે. એ ખાટલાના જે પાયા હોય છે ને, પાયા આને ઈસ કહેવામાં આવે છે. આ બાજુએ ઈસ ક્યાં લખેલું, તો કે અહીંયા ઈસને ઈસ સાથે જોડી દીધું. હવે નિસરણી, નિસરણી એટલે ખ્યાલ છે તમને લોકોને, સીડી. શું થાય, જે પહેલાના જમાનામાં અગાસી ઉપર ચડવા માટે આપણે જે અત્યારે સીડી આવે છે પગથિયા વાળી, એવી સીડી ના આવતી, પરંતુ લાકડાની કે લોખંડની સીડી બનાવવામાં આવતી. તમને લોકોને તો એમાં ચડતા પણ બીક લાગતી હોય એવી એ સીડી હોય, એને શું કહેવાય, નિસરણી. આ બાજુએ નિસરણી છે, ત્યાં જોડી દેશું. ત્યાર પછી નાવડી, નાવડી કોને કહેશું, તો કે હોળી. તમે લોકો એ દરિયામાં અને જોઈ છે ને બોટ, મોટી બધી સ્ટીમર હોય છે, એ નાની હોય એને નાવડી કહેવાય. નાવડી સાથે જોડી દીધું. હવે છેલ્લું શું છે, એરણ. આવ્યું અને એરણ કહેવાય. લોખંડનું છે કામ પર, ચંપલ ને સંભળ હોય ને, લોખંડનું કામ કરવું હોય તો આની ઉપર રાખીને કરવાનું હોય, એવું આવતું હોય તમે લોકોએ જોયું હોય તો, એને એરણ કહેવાય. એરણ ને એરણ સાથે જોડી દીધું. હવે આ જોડકા જોડાઈ ગયા છે, તમારે પણ જોડી લેવાના છે. ત્યાર પછી શું કરવાનું છે તમારે, તો કે તમને પેજ નંબર 90 ઉપર પ્રશ્ન નંબર 14 આપેલો છે, જો બધા એમાં શું લખ્યું છે, ટપકા જોડો અને લખો. એમાં તમને પ થી ઈ સુધી અલગ અલગ અક્ષરો આપ્યા છે, એ તમારે સમજવાના છે, ઓળખવાના છે. અને તમને ટપકા વાળી લાઈન આપેલી છે, તેને તમારે જોડી અને અક્ષર બનાવવાના છે. અને નીચે ખાલી જે ખાના આપ્યા છે એમાં પણ તમારે આ અક્ષર જોઈ અને તેને પૂરા કરવાના છે. અને તેની બાજુમાં પેજ નંબર 91 ઉપર વાંચો અને લખો, અલગ અલગ શબ્દ આપ્યા છે તેને વાંચવાના છે અને જોઈને અહીંયા બાજુમાં જગ્યા આપી છે ત્યાં તે શબ્દ લખવાના છે. તેવી જ રીતે અહીંયા તમને વાક્યો આપેલા છે, તે વાક્યને પણ તમારે અહીંથી જોઈ જોઈ વાંચી અને અહીંયા બાજુમાં સુંદર અક્ષરે લખી નાખવાના છે. સમજાઈ ગયું બધાએ? આ બંને પેજ તમારે જાતે સારા અક્ષરે લખી અને પૂર્ણ કરવાના રહેશે. થેન્ક યુ.